ભાઈબંધ, બે ભાઈબંધો આયરે મોટા થયા, લગ્ન થયા, ઉત્સવોમાં મોજું માણી, બેને બે બે બાળકો થયા. એમાં પરમાત્માને કરવું અને ઘટના એવી ઘટે છે, એક ભાઈબંધ વિદાય લઈએ છે, નાના નાના બાળકો, અને એ મિત્ર એના ઘરે જાય છે, ભાઈબંધના ઘરે. કારણ કે ડુંગર ઉપર દવ બળ્યા, શરીરરૂપી દેહરૂપી ડુંગર એના માથે દવ બળવા માંડ્યો, જેમ લાવા લાગ્યો હોય, અને ખન ખન ઝરે હંગાર, એના રૂવાડે રૂવાડે વિરહની આગ ફૂંકાવા મંડાણી, ભાઈબંધ યાદ આવવા મંડાણ્યો. ઘરે જઈ અને બેનને પગે લાગે છે, બેન વ્યાધિ ન કરતા, ચિંતા ન કરતા, હું તમારો ભાઈ છું, ક્યારે પણ જરૂર પડે હું હંમેશ તમારી હારે છું, બેન મારો ભાઈબંધ વયો ગયો છે પણ હું જીવતો છું. અને એ ઘોડીએ રમતા છોકરા, એ ઘોડે ચડાવી, જયારે નાના બાળકો હોય ઘોડીએ રમતા હોય, ઘોડી હિચકતા હોય, એને વીવી વર લગી ભાઈબંધ ધ્યાન દે અને ઘોડે ચડાવે, અને પછી ગોવિંદભાઈ મિત્ર છે શમશાનમાં જાય છે, વીવી વરના વાણા વયા ગયા, અને પછી જોધાર આહુડે રડે છે અને રોતો રોતો એમ કે છે, હે મારા મિત્ર, આ તારા રાખ ને રૂડું લગાડવા આવ્યો છું, તારા બાળકોને મેં ઘોડીએ રમતા ઘોડે ચડાવી, અને તારું બધું કામ પતી ગયું, આજ મને રોવાની મોજ છે તારી રાખ પાએ, આ રાખ ને લગાડે રૂડું. નાનું નામ મિત્ર કહેવાય છે, રાખ ને રૂડું લગાડે, નાનું નામ ભાઈબંધ કહેવાય. ભાઈ